ચિત્રકૂટથી કચ્છના ધોરડો સુધીની 2000 કિલોમીટર લાંબી ઓટો રિક્ષાની યાત્રાની 12 ડિસેમ્બરે શરૂઆત થઈ હતી, જેમાં 36 રિક્ષામાં 108 NRI યુવક યુવતીઓ 4 રાજ્યોમાંથી પસાર થયા હતા. આ રિક્ષા રનનો મુખ્ય ઉદ્દેશ ચિત્રકૂટમાં સાર્વત્રિક રીતે સુલભ ઉચ્ચ સ્તરીય તબીબી સેવાઓ પ્રદાન કરવા માટેનો છે. સેવા ઇન્ટરનેશનલ યુકેના નેજા હેઠળ 12 ડિસેમ્બરના 36 રિક્ષામાં સવાર 108 NRI યુવક યુવતીઓએ 4 રાજ્યમાંથી પસાર થઈને 2000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. આ રિક્ષા રનનું ધોરડોના સફેદ રણમાં સમાપન થયું હતું. ચિત્રકૂટથી કચ્છ સુધીની રિક્ષાના આ સફર દરમિયાન સ્વયંસેવકોને ઠેર ઠેર આવકાર મળ્યો હતો. ચિત્રકૂટ ખાતે ન્યૂ દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડેન્ટલ હોસ્પિટલ, કે જેમાં જન્મજાત કપાયેલા હોઠ તાળવા અને દાંતની મફત સર્જરી કરાય છે, હોસ્પિટલને આ રિક્ષાયાત્રાના માધ્યમથી માતબર રકમનું ભંડોળ અર્પણ કરવામાં આવશે. આ રિક્ષાયાત્રા અંગે માહિતી આપતા લંડનના સૂર્યકાંત જાદવાએ જણાવ્યું હતું કે આ આયોજનમાં બ્રિટિશ નાગરિકો સાથે મૂળ કચ્છી યુવક યુવતીઓ પણ જોડાયેલા છે. વૈશ્વિક વિરાસત ધોરાવીરા ખાતેથી આ રિક્ષાયાત્રા કચ્છના સફેદ રણ પહોંચશે. રિક્ષા સફરમાં બ્રિટિશ નાગરિકોને પણ આ રિક્ષા સફર દરમિયાન એક ઐતિહાસિક અનુભવ થયો છે. સેવા યુકેના માધ્યમ દ્વારા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે. સેવા યુકે રિક્ષા રન મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં આરોગ્યધામ ખાતે ડેન્ટલ યુનિટના નવીનીકરણને પણ સમર્થન આપશે, જેના કારણે ગ્રામીણ વિસ્તારો માટે ડેન્ટલ પ્રેક્ટિસમાં સુધારો કરી શકાશે. આ સુવિધા ચિત્રકૂટની આસપાસના 500 જેટલા ગામડાઓને ટેકો આપવા મફત સેવા આપશે. જે આ રિક્ષા રાઇડ કરવામાં આવી છે ચિત્રકૂટથી ભુજ ધોરડો સુધી, એમના વોલેન્ટિયર્સ છે 108 વોલેન્ટિયર્સ અને 25 સપોર્ટ સ્ટાફ છે. તે લોકોનો મેઇન ધ્યેય એ છે કે જે ચિત્રકૂટમાં આરોગ્ય ધામ છે હોસ્પિટલ, એમાં જે આજુબાજુના 501 જેટલા ગામ છે એ લોકોને વિના મૂલ્યે આરોગ્ય ધામ સેવા કરી ઓપરેશન કરી આપે છે, દાંતની માટે કે પછી મોઢાડી ઉપર કે ચપ જે ફાટેલો છે કે એની માટે. તે આ જે ધામ 5 લાખનું, આશરે 5 લાખ પાઉન્ડનું જે દાન ભેગું કરવામાં આવ્યું છે તે હોસ્પિટલમાં દેવામાં આવશે, ને તેમાંથીને ત્યાંના જે છોકરા ગરીબ છોકરાઓ હોય છે એમની સારવાર કરવામાં આવશે. રાઇડર્સ બધા છે તે યુકેના જ વતની છે. કોઈકનો જન્મ યુકેમાં થયેલો, કોઈકનો આફ્રિકામાં થયેલો છે, તે વર્ષોથી ત્યાં જ રહે છે. પણ અમારા જે મા બાપના જે સંસ્કારો છે કે કોઈ દિવસે તમારો દેશને ભૂલવો નહીં, અને તેમજ કે બધાના ખૂનમાં, આપણા ગુજરાતીઓ કે કચ્છીઓના ખૂનમાં હોય છે કે દેહ પલે પરદેશ હોય પણ આત્મા તો સદાની માટે ગુજરાતની અંદર ને દેશપ્રેમ માટે જ હોય છે. સેવા યુકે સંસ્થા દ્વારા સ્વાસ્થ્યની સાથે શિક્ષણ, આરોગ્ય, સ્વાવલંબન, સંઘર્ષ મુક્ત અને ગરીબી નાબૂદીના 5 મુખ્ય ઉદ્દેશ્ય પર કાર્ય કરવામાં આવે છે. ઓટો રિક્ષા રનમાં 36 રિક્ષામાં જોડાયેલા NRI લોકોએ એક દિવસમાં રિક્ષા ચલાવવાનું શીખીને સેવાના ઉદ્દેશ્ય સાથે રિક્ષા ચલાવીને સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો છે. કુલ 108 લોકો રિક્ષામાં સવાર છે, જેમાં દરેક રિક્ષામાં 3 સહભાગી છે. તેઓ એક પછી એક રિક્ષા ચલાવે છે, જેઓ યુકે, અમેરિકા, બ્રિટન, કેન્યા, આફ્રિકાના રહેવાસીઓ છે. આ રિક્ષાયાત્રા મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન રાજ્યમાંથી પસાર થઈને 23 ડિસેમ્બરે ધોરડો ખાતે આ રિક્ષા રેલીનું સમાપન થયું હતું, જ્યાં NRI નાગરિકો ભારતીય ગ્રામીણ જીવનશૈલીની ઝલક મેળવી હતી. સેવા ઇન્ટરનેશનલ યુકે સંસ્થામાં મોટાભાગના કચ્છીઓ જોડાયેલા છે. આ વર્ષે 5 લાખ પાઉન્ડ જેટલી રકમનું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે, એટલે કે 5.30 કરોડ જેટલી રકમ, કે જેના થકી ચિત્રકૂટ ખાતેના આરોગ્યધામ ખાતે ડેન્ટલ યુનિટના નવીનીકરણ તેમજ આસપાસના ગામડાના ગરીબ લોકોને ઉચ્ચતર તબીબી સેવા મળી રહેશે. આવું આયોજન અગાઉ 2019માં પણ કરવામાં આવ્યું હતું. પરેશ રાજગોર, નિર્માણ ન્યૂઝ, કચ્છ. આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ છે. આજનો દિવસ ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી